નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમાજ ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ હોટલ ઓસ્કર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા જ બાઇક સવારનો ગંભીર ઇજાઓને પગલે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ ઓસ્કર હોટલ નજીક કાર ચાલકે બાઇક સવાર યુવાનને ટક્કર મારતા તેનો સારવાર મળે તે પહેલા જ ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવે સ્થિત રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા 22 વર્ષીય સયામુદ્દત બાબા પ્રસાદ ગૌતમ ગતરોજ સાંજના સમયે બાજુમાં રહેતી બાળકીને મૂકવા શોકત અબ્દુલ ભટ્ટીની બાઇક લઈને ગયા હતા. તે વેળાએ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન હાઈવે ઉપર આવેલ ઓસ્કર હોટલ સામે કાર નંબર GJ5RG1249 ના ચાલકે પૂરપાટ ઝડપે ઘસી આવી બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી લાશને PM અર્થે ખસેડીને વધુ તપાસ આરંભી છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. અંકલેશ્વરના ગઢકોલ પાટિયા નજીક એકતાનગરના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લેપટોપ અને 3 મોબાઈલ મળી 68,000 ના મુદ્દા માલ ઉપર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો ફરી આતંક યથાવત થયો છે. અંકલેશ્વરના ગઢકોલ પાટિયા પાસે આવેલ એકતાનગર સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લેપટોપ સહિત કુલ રૂપિયા 68,000 ની ચોરી કરીને ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ખરભરાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના ગઢકોલ પાટિયા સ્થિત એકતાનગર સોસાયટીમાં રહેતા ગણેશભાઈ કાંતિભાઈ પ્રસાદ ગુર્જર એરનેટ કંપનીમાં નોકરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત તારીખ 25મીના રોજ પોતાના ઘરમાં સુઈ ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ તેઓના ઘરને નિશાન બનાવી ઘરમાં રહેલ એક લેપટોપ અને અન્ય 3 ફોન મળીને કુલ રૂપિયા 68,000 ના મુદ્દા માલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે મકાન માલિક ઊંઘમાંથી ઉઠીને જોતા તેઓનું લેપટોપ અને ફોન તેઓને ત્યાં ના મળતા તેઓને ઘરમાં ચોરી થઈ હોવાની શંકા ગઈ હતી. તેઓએ ઘરમાં તપાસ કરતા તેઓના ઘરમાંથી એક લેપટોપ અને 3 મોબાઈલની ચોરી થઈ હોવાની તેઓને જાણકારી મળી હતી. ત્યારબાદ તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે 68,000 ની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. મારા નામ ગણેશ છે. મેરે ઘર છે 25 તારીખ કો ચોરી હોઈ 25 જૂન કો જો કે ઉસમે જો ડોક્યુમેન્ટ્સ થે બેગ મે ઉસમે ડોક્યુમેન્ટ્સ કે સાથ મેરી કુછ સામગ્રી થી જૈસે કે 2 મોબાઈલ એક ડેલ કંપની કા લેપટોપ ઉસકા ચાર્જર GPS और एक सैमसंग कंपनी का मोबाइल, मतलब टोटल मोबाइल मेरे 3 थे. कार GPS था, कुछ डायरी थी, कुछ पैसे थे मेरे पर्स में 1,000 रुपये के समथिंग, 1,000 रुपये से ऊपर ही थे लेकिन 1,000 रुपये उसमें से गायब हुए हैं. और भी सामान रखा हुआ था जो कि बैग में था मेरा इम्पोर्टेंट, वो सारा सामान मेरा बैग पूरा गायब हुआ है. मैं जबकि साइड में ही सो रहा था, मैं खाना खा के सो गया और मेरा बैग साइड में ही रखा था और रात में छूट गया. ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામે નોકરી ઉપર જઈ રહેલ દંપતીને અકસ્માત નડ્યો હતો. સદર અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકોને ઇજાઓ પહોંચતા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામે નોકરી પર જવા રોડની સાઈડ પર મોપેડ લઈને ઉભેલ દંપતીને ટ્રક ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તેમની સાથે ઉભેલ એક અન્ય મહિલા પર ટ્રકની અડફેટે આવી ગઈ હતી, જેમાં મોપેડ સવાર મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને 2 ઇજાગ્રસ્તો થયા હતા. સરદાર પટેલ સાહેબની પ્રતિમાને જોડતા હાઈવે પર જરૂરિયાતવાળી જગ્યાએ સ્પીડ બ્રેકર નહીં મુકાતા અકસ્માતના ભરમાર સર્જાઈ રહ્યા છે. ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ પાસે નોકરી પર જવા માટે નીકળેલા અને અનુપમ નગર સોસાયટી પાસે રોડની સાઈડમાં ઉભેલા દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધો છે. સાથે જ સાથે દંપતી સાથે ઉભેલ અન્ય એક મહિલાને પણ અડફેટે લેતા મોપેડ પર સવાર મહિલાનું તો ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે 2 ઇજાગ્રસ્ત થયા હતા. ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામે રહેતા અને મૂળ ભરૂચ જિલ્લાના દેરોલ પાસેના માંડલા ગામના વતની વિનોદ પરમાર અને તેમના પત્ની સરસ્વતી બેન પરમાર ગુજરાત બોરોસિલ કંપનીમાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે સવારે
સવારે વિનોદભાઈ તથા તેમની પત્ની તેમનું મોપેડ લઈને નાના સાંજા કંપની પર જવા નીકળ્યા હતા. ત્યારે તેઓ ગામની અનુપમ નગર સોસાયટીના ગેટ પાસે રોડની સાઈડ ઉપર ઉભા રહીને કૈલાશબેન રાજેશભાઈ વસાવા સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે ગોવાલી તરફથી આવી રાજપાડી તરફ જતા એક ટ્રક ચાલકે તેમનું વાહનને બેફિકરાઈ અને ગફલત ભરી રીતે હંકારી રોડની સાઈડમાં ઉભેલ વિનોદભાઈ સરસ્વતીબેન અને તેમની સાથે ઉભેલા કૈલાશબેનને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ત્રણેય ઇસમોને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. સરસ્વતીબેનને વધુ ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. જ્યારે વિનોદભાઈ પરમાર અને કૈલાશબેન વસાવા 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો. અકસ્માતનો ભોગ બનનાર વિનોદભાઈ પરમારે ઝઘડિયા પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પરેશ વ્યાસ સાથે હમ ટીવી ભરૂચ. ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં વિકાસ કામો માટે 4.5 કરોડ જેટલી રકમ ફાળવી હાંસોટ તાલુકાને વંચિત રાખવામાં આવતા કારોબારી અધ્યક્ષ હર્ષદ પટેલ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓને પત્ર લખીને વિકાસ કામો ફાળવવા માટે રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લા પંચાયતના સ્વભંડોર દ્વારા આઇટમ નંબર 26માં ભરૂચ જિલ્લાના બધા તાલુકાના 4.5 કરોડના કામો મંજૂર કર્યા, જેમાં હાંસોટ તાલુકાને બાકાત રાખતા કારોબારી અધ્યક્ષ હર્ષદ પટેલ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ તથા ડીડીઓને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. હાંસોટ તાલુકા પંચાયત કચેરીના કારોબારી અધ્યક્ષ તથા માજી તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદ પટેલ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ ભરૂચને તથા ડીડીઓને પત્ર લખીને જણાવવામાં આવ્યું હતું કે ભરૂચ જિલ્લા પંચાયતના સ્વભંડોર દ્વારા આઇટમ નંબર 24માં 4.5 કરોડ જેવી મતબાર રકમના કામોમાંથી ભરૂચ જિલ્લાના દરેક તાલુકાને ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી હાંસોટ તાલુકાને એક પણ કામ ના ફાળવી હાંસોટ તાલુકાને બાકાત રાખી હાંસોટ તાલુકાને અન્યાય કરી હાંસોટ તાલુકાના વિકાસનો અવરોધ લાવી વિકાસ રોડવાનું કામ કર્યું છે, તેનો અમે વિરોધ કરીએ છીએ તેમ જણાવવામાં આવ્યું હતું. અને આ બાબતે પદાધિકારીઓ અને અધિકારીઓએ હાંસોટ તાલુકાની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવી તે અંગે પત્ર લખીને જણાવવામાં આવ્યું હતું. નિકુંજ મિસ્ત્રી સાથે હમ ટીવી ભરૂચ. હું હર્ષદભાઈ લક્ષ્મણભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ હાંસોટ તાલુકા પંચાયત અને માજી તાલુકા પંચાયત પ્રમુખ. આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત સ્વભંડોર આઇટમ નંબર 26ના કામોની યાદી મને મળેલ, એ જોતાં 4.5 કરોડ રૂપિયાના કામો સ્વભંડોરમાંથી ભરૂચ જિલ્લા પંચાયતમાં કરવામાં આવેલા કામની દરખાસ્ત થઈ છે અને કામો મંજૂર થાય છે. અહીંયા અત્યારે જોતાં આદિની અંદર એક પણ રૂપિયાનું કામ હાંસોટ તાલુકાનો સમાવેશ થયેલ નથી. શું હાંસોટ તાલુકાને અન્યાય નથી? પદાધિકારીઓ અને અધિકારીઓ આ બાબતમાં ધ્યાન આપે, યોગ્ય ગર્ભ કરાવે એવી અમારી હાંસોટ તાલુકાની પ્રજાની અને અમારા સૌ ચૂંટાયેલા સભ્યોની લાગણી અને માગણી છે. આમોદ તાલુકાના વાતરસાથી ભરૂચના ટંકારિયા ગામને જોડતા માર્ગ વરસાદના આગમનની સાથે જ ખખડજત હાલતમાં થતા વાહન ચાલકો રોડના સમારકામની માંગ કરી રહ્યા છે. આમોદના વાતરસાથી ભરૂચના ટંકારિયા ગામને જોડતો માર્ગ ખખડધજ બનતા વાહન ચાલકો તેમજ શાળામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાષ્ટ્રના વિકાસ નિર્માણમાં 3 પરિબળો ચાવીરૂપ ભૂમિકા ભજવતા હોય છે. માર્ગ, પાણી અને વીજળી, આ 3 પરિબળો વિના રાષ્ટ્ર તથા ગામનો વિકાસ શક્ય જ નથી. વાત કરીએ તો આમોદ તાલુકાના છેવાડાના વાતરસા ગામની, તો વાતરસા ગામથી ભરૂચ તાલુકાના ટંકારિયાને જોડતો 3.5 કિલોમીટર લાંબો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં વાહન ચાલકો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે. આ માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકો માટે આ માર્ગ શિરોવેદના સમાન બની જવા પામ્યો છે. આ માર્ગ પરથી અંદાજિત 10 જેટલા ગામોના લોકો વાયા ટંકારિયા થઈને રોજિંદા ભરૂચ કામકાજ અર્થે જતા હોય છે. વાતરસા ગામના બાળકો પણ શાળામાં અભ્યાસ અર્થે જતા આ માર્ગના ઉપયોગ કરતા હોય છે. માર્ગ બિસ્માર હાલતમાં હોવાના કારણે શાળાઓએ સમયસર પહોંચી શકતા નથી. ગતરોજ થોડા વરસાદ પડતા જ માર્ગ પરથી જઈ રહેલ એસટી બસ કાદવમાં કુંપી જતા ફસાઈ ગઈ હતી તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 9 વર્ષથી માર્ગનું રિનોવેશન કે કોઈ પણ સમારકામ કામ હાથ ધરવામાં આવ્યું નથી. તેમજ તાલુકા જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં માર્ગનું રિનોવેશન કરવામાં આવતું ન હોવાના પણ આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. હાલમાં ચોમાસાની ઋતુ બેસી ગઈ હોય સંબંધિત ખાતા દ્વારા માર્ગનું સમારકામ હાથ ધરાય તેવી ગ્રામજનો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે. જો માર્ગનું સમારકામ હાથ નહીં ધરાય તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે લોકોને પડતી હાલાકીની સમસ્યાનો નિરાકરણ માટે વહીવટી તંત્ર ક્યારે આગળ આવે છે તે તો જોવું રહ્યું. હની પટાલા સાથે હમ ટીવી ભરૂચ. અને માજી સરપંચ બોલું છું, અમર તાલુકાના વાતરસા ગામના. હવે અમારા ટંકારી વાતરસા ગામનો રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં છે.
આજથી લગભગ 2008માં રસ્તો બનેલો છે, ત્યાર પછી એની કોઈ ટ્રીટમેન્ટ કરવામાં આવી નથી રસ્તામાં. અને અમારા ગામના આજુબાજુ ડોળા, દાદા, સરભણ, ગમડાટ, આજુબાજુની બધી પબ્લિક અહીંયા આવીને જવાનો મેઇન રસ્તો છે. સરકાર આ રસ્તા માટે કોઈ ધ્યાન આપતી નથી. અમે વારંવાર તાલુકા પંચાયત પર, જિલ્લા પંચાયત પર જઈએ છીએ, પણ કોઈ મેન્ટરની ગાડી નાખવા પર રાજી નથી. અમે કંટાળી ગયેલા છે. અમારા સ્કૂલના છોકરાઓને ઘણી તકલીફ પડે છે. ગઈકાલે વરસાદ પડ્યો, અમારા સ્કૂલના છોકરાઓ, ભૂલકાઓ, નાના નાના બિલકુલ કિચનમાં ગાડીના વીલી ફસાઈ ગયેલા હતા, અને સરકારી બસ પણ ફસાઈ ગયેલી હતી. તેમાં જીસીબી લાવીને બસ પણ કાઢી, અને સરકાર અમારા રોડ માટે કંઈ પણ ધ્યાન આપતી નથી. એટલે સરકારને નમ્ર વિનંતી અમે કરીએ છીએ કે આંબોડ તાલુકાના વાટરસા ગામનો રસ્તો ટંકારી વાટરસા તાબડતોડ બનાવવા માટે એની કોશિશ કરે, અને અત્યારે નેટવર્ક ન બનતો હોય ત્યારે તો અમને મેન્ટરની ગાડી પણ નાખી આપે, અને આંદોલન કરીશું. અમે બાકી આંદોલન કરીશું, અને પછી ત્યાં પછી કોઈ સરકારી કર્મચારી અમારા ગામમાં જો વગર પરવાનગી બેસે તો અમે એનું અપમાન કરીશું. એટલે મહેરબાની કરીને અમારા રોડનું ધ્યાન આપો, અને અમારા રોડનું કામ જલ્દી ચાલુ કરવા કોઈ પણ હિસાબે. હું વાટરસા ગામનો રહેવાસી છું, હફીઝ ગુલામ અબ્દુલ મજીદ જોલી. મારી ઉંમર અત્યારે 62 વર્ષની છે. અમારા આ વાટરસા ટંકાનો રસ્તો ગમે ત્યારે કોઈ બી અધિકારી આવીને જોવે અને ચાલુ વરસાદે જોવે તો એમની વધારે મહેરબાની. રસ્તાનું પોઝિશન એવું છે કે અમારી સ્કૂલના બાળકો ટંકાળિયા હાઈસ્કૂલમાં ભણવા માટે જાય છે, કોલેજ પણ બાળકો જાય છે. એ બિચારાઓને ગાડી લઈને જવાની એટલી તકલીફ છે. અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની રેલવેનું કામ ચાલુ છે, એના ડંફળો એટલા ચાલ્યા છે કે આખા રસ્તાની પથારી ફરી ગઈ છે. હવે આ રસ્તો બનાવવાની જવાબદારી કોની? રેલવેની છે, ગવર્મેન્ટની છે, જિલ્લાની છે કે તાલુકાની? કેટલા ટાઈમથી, મતલબ કે 2008માં રોડ બન્યો, અત્યારે 2 વર્ષથી એટલું ખરાબ પોઝિશન છે કે ચોમાસામાં તો વાત અલગ, પણ 8 દિવસે આ રસ્તા પર થઈને જવાતું નથી. આ બાબત મેં અમે લોકોએ ઘણી રજૂઆતો કરેલી છે, જેમાં અમારા સરપંચ લોકો, નાયબ સરપંચ, માજી સરપંચ, ગામના સભ્યો, આપણે પંચાયતના સભ્યો, એ લોકોએ ઘણી મહેનત કરી. અત્યારે એ લોકો 15 દિવસ પહેલાં મતલબ કે તાલુકામાં અને જિલ્લામાં જઈને આવ્યા, પણ એનો કોઈ મેર પડતો નથી. જો તમને યોગ્ય લાગે તો અમારો આ રસ્તો બનાવો, અને નહીં બનાવો તો પછી અમારે લોકોને આંદોલન કરવું પડશે. કેમ કે અત્યારે ગઈકાલે વરસાદ, થોડો ઘણો વરસાદ પડ્યો, એના અંદર બસ ફસાઈ ગઈ હતી. એના અંદર જીસીબી લાવીને બસ કાઢવી પડી, અને બસનું પોઝિશન તમે જુઓ તો તમે એવું કહો કે આ બસ નીકળે જ ના. અને ગામના કેટલા બાળકો બિચારા સ્કૂલે જતા હતા અને સ્કૂલથી આવ્યા, એ લોકોને 8 કિલોમીટર ફરીને પછી અમારે વાટરસા ગામમાં લાવવા પડ્યા, અને હાઈસ્કૂલમાં જઈને અમારે રજૂઆત કરવી પડી કે ભાઈ આ છોકરાઓને તમે અત્યારે વાટરસાવાળા રોડ પર ના મોકલશો, કેમ કે એ રસ્તો બહુ ખરાબ છે અને ગાડીઓ બધી સ્લીપ થાય છે, અને કોઈને કંઈ ભાગદુક થાય તેની જવાબદારી કોની? એના લીધે અમારે 8-9 કિલોમીટર બાળકોને ફરીને પછી ગામમાં લાવવા પડ્યા, તો આ બધું થાય તેની જવાબદારી કોની? સરકારની છે કે કોની છે? એ તમે જો તાત્કાલિક કરતા હોય તો તમારી મહેરબાની છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સાફ કરવામાં આવેલ ગટરોના ઢાંકણાઓ બંધ કરવામાં ના આવતા આજ રોજે એક ગાયનો તેમાં ગરકાવ થયો હતો. અંકલેશ્વર શહેર અને જેડીસી વિસ્તારમાં અંકલેશ્વર નગરપાલિકા અને નોટિફાઈડ એરિયા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વરસાદી ઘાસ અને ગટરો સાફ કરવામાં આવી હતી, પરંતુ અંકલેશ્વરના જેડીસી વિસ્તારમાં નોટિફાઈડ એરિયા દ્વારા ગટરોના ઢાંકણો ખુલ્લા મૂકવામાં આવતા ગતરોજ એક ગાય તેમાં ખાબકી જતા ફાયર વિભાગના જવાનો દ્વારા તેને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી. ત્યારે આ ઘટના બનતાની સાથે જ હવે નોટિફાઈડ એરિયા દ્વારા વહેલી તકે ખુલ્લા ગટરોના ઢાંકણા બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર શહેર અને જેડીસી વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા અને નોટિફાઈડ એરિયા દ્વારા વરસાદી ઘાસ તેમજ ગટરોની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સાફ કરવામાં આવેલ ગટરોના ઢાંકણો ખુલ્લા મૂકવામાં આવતા અકસ્માતનો ભય રહેતો હોય છે. ત્યારે ગત રોજ તેમાં એક મૂંગા પશુ એટલે કે ગાય તેમાં ખાબકી જતા ફાયરના જવાનો દ્વારા તેને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી. ત્યારે આ ઘટના બાદ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા ખુલ્લી ગટરોને બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર જેડીસીનો ભરચક વિસ્તાર સમાન ગણાતા સરદાર પાર્ક વિસ્તારથી ગટુ તેમજ જલધારા ચોકડીને જોડતા માર્ગ ઉપર અનેકો ગટરો ખુલ્લી હોય અને ત્યાં લોકોની અવર જવર પણ રહેતી હોય છે, તો કેટલીક શાળાઓ પણ આ રસ્તા ઉપર આવેલ હોય જેને લઈને વિદ્યાર્થીઓની પણ અવર જવર રહેતી હોય છે. ત્યારે આગામી દિવસોમાં કોઈક મોટી હોનારત ના સર્જાય તે પહેલા નોટિફાઈડ એરિયા દ્વારા તમામ ગટરોના ઢાંકણાઓ બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. ભરૂચ એલસીબી તેમજ પેરોલ ફ્લોરો સ્કોડની ટીમે અંકલેશ્વરના પાનોળી જેડીસી માંથી ચોરીની બાઇક સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ પેરોલ ફ્લોર સ્કોડ અને એલસીબી પોલીસે પાનોલીના મહારાજા નગર પાસેથી ચોરીની બાઇક સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા તેમજ નોંધાયેલ ગુનાઓને ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત ભરૂચ પેરોલ ફ્લોર સ્કોડ અને એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલીના મહારાજા નગર નજીક ગેરેજ વાળો રીઢો બાઇક ચોર બાઇક વેચવા આવ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી બાતમીવાળી હોન્ડા એવિએટર મોટરસાયકલ મળી આવતા પોલીસે તેના દસ્તાવેજો માંગતા બંને ઇસમોએ રજૂ નહીં કરતા અને જવાબ આપવામાં ગલ્લા ટલ્લા કરતા અને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ખરોડ ગામના લહેરી ફરિયામાં રહેતા અનસ ફારૂક લહેરી અને સબીર યાકુબ બેરાની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી છે. એક બાઇક અને બે ફોન મળીને કુલ્લે રૂપિયા 6,000 નો મુદ્દા માલ કબજે કરી આ બાઇક ચોરીની છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે હાલ તો પોલીસે બંનેની અટકાયત કરીને ગુનાની વધુ તપાસ આરંભી છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. ઝઘડિયા તાલુકાના રાજપારડીની 3 મુખ્ય બેંકોના એટીએમ કેશ વિહોણ થતા ખાતાધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના એટીએમ મશીન કેશ વિહોણ થતા ખાતાદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેપારી મથક તરીકે ઓળખાતા રાજપારડી નગરમાં આવેલ બેંકોના 3 એટીએમ મશીનો કેશ વિહોણા બનતા બેંકના ખાતાધારકો પોતાના રૂપિયા મેળવવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલની સરકાર પ્રજાને ડિજિટલ બનાવવાની સુફિયાણી રીતો અપનાવવા કહે છે, પરંતુ પૂરતી તૈયારી વગરની સુવિધાઓના અભાવે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજપારડીમાં ઘણા દિવસોથી બેંક ઓફ બરોડા, SBI બેંક અને અન્ય બેંક એટીએમ મશીનમાં કોઈક યાંત્રિક ખામી આવતા રૂપિયા ઉપાડવા વાળા કે અન્ય બેન્કિંગ સુવિધા માટે એકથી બીજા એટીએમના ધક્કા ખાવાનો વારો આવે છે અને ધરમ ધક્કા ખાઈને પણ લોકોને લાભ મળતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક દિવસોથી એટીએમ મશીનો બંધ છે ત્યારે પ્રજા હેરાન થઈ ગઈ છે. એક તરફ બેંકો દ્વારા ગ્રાહકો પાસે વિવિધ સેવાઓ માટે ચાર્જ પણ વસૂલવામાં આવે છે, પણ જ્યારે ગ્રાહકો એક મહિનાથી હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે બેંકો શું ખાતાધારકોને પૂરતી સુવિધાઓ આપશે? આવા પ્રશ્નો પણ જોર પકડી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના લોકોની ફરિયાદ મળતા જ બેંક ઓફ બરોડાના રાજપારડી બ્રાન્ચ મેનેજર સાથે ગ્રાહકોને પડી રહેલ મુશ્કેલી અંગે ટેલિફોનિક વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે રાજપારડી 4 રસ્તા પરના એટીએમ મશીનમાં ચિપ્સ કાર્ડ ખરાબ થઈ ગયું છે અને તેને એજન્સી દ્વારા સોફ્ટવેર અપડેટ કામ ચાલુ છે અને એના કારણે એટીએમમાં કેશ જમા થતા નથી એવું જણાવવામાં આવ્યું હતું અને તેનું કામ પૂર્ણ થતા હજુ 15 દિવસ જેટલો સમય લાગશે તેમ જણાવવામાં આવ્યું હતું અને મશીન રાબેતા મુજબ શરૂ થઈ જશે તેવી માહિતી આપવામાં આવી હતી. ત્યારે હાલ તો 1 મહિનાથી મશીન બંધ હાલતમાં છે. હજુ પણ બેંકના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે 15 દિવસ બાદ એટીએમની ટેકનિકલ ફોલ્ટ દૂર કરવામાં આવશે અને 15 દિવસ બાદ એટીએમ ફરી શરૂ થશે. ત્યારે હાલ તો હજુ 15 દિવસ ખાતાધારકોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે. પરેશ વ્યાસ સાથે હમ ટીવી ભરૂચ. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.